हेलो मित्रों, स्वागत है फरी एक नवा विडियोनी अंदर। आ विडियोनी अंदर आपणे जोवाना छे कि जे अमुक लोकोनुं जे रिजल्ट छे, धारो के एमने जेमनुं जे स्टूडेंट पोर्टल छे बीजू, बराबर छे, आना वगर जे बीजू आईवी पोर्टल छे, एमां जो तमने त्यां मतलब जे तमारो मेसेज आवेलो छे, एमां कंईक एक बे सब्जेक्टना पेपर त्यां शो थाय छे, तो अमुक लोकोने शक्यता छे, बराबर छे, ने अमुक लोकोने मळी पण गया छे कि जे आ स्टूडेंट पोर्टल छे ए वगरनुं, ए आईवी पोर्टल छे, आ स्टूडेंट पोर्टल छे जीटीयूनुं, बराबर छे। तो आमा एमने अमुक લોકોને એમનું રિઝલ્ટ છે એ શો થાય છે, બરાબર છે। અમુક લોકોનું, હું નથી કહેતો બધાનું, પણ અમુક લોકોનો ચાન્સ મળી ગયા છે કે એ આમાં એ રિઝલ્ટ જોઈ શકે છે, બરાબર છે। તો આમાં એ પણ આપણે જોઈશું કે જે લોકોના રિઝલ્ટ આવી ગયા છે એ લોકો એમની પ્રિન્ટ યાની કે એની પીડીએફ કઈ રીતે લઈ શકે છે, ડાઉનલોડ કરી શકે છે, તો એના વિશે પણ જોઈશું। તો ચાલો વિડીયોને આપણે શરૂ કરીએ છીએ। तो तमारी जे आ वेबसाइट छे आनी लिंक पण तमने डिस्क्रिप्शन अंदर आपेली छे, तमे आ त्यां क्लिक करीने आ वेबसाइट पर आई शको छो। अने आमां एकाउंट कई रीते बनाववुं एनो विडियो छे ऑलरेडी बनावेलो छे, कई वेबसाइट छे, बराबर छे। तो वेबसाइट तमने आपेली छे, पण आना रिलेटेड जे पण कई एमां एकाउंट कई रीते बनाववुं होय छे, फॉरगेट पासवर्ड छे कई रीते करवानो होय छे, तो एनो विडियो ऑलरेडी बनावेलो छे, एनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन अंदर आपेली छे, तो तमे त्यां जईने ए विडियो जोई शको छो। तो तमे आना पर जेवुं आवशे एना पछी तमे अहींया साइन इन तमारे करी देवानुं रहेशे। तो तमे जेवुं एनी अंदर साइन इन करो छो, तो एना पछी तमारे आ टाइपनुं डेशबोर्ड आवशे, तो तमारे अहींया जे एक थ्री लाइन शो थती होय छे आ टाइपनी अहींया, तो एना पर तमारे अहींया आवन रहेशे। तो थ्री लाइन उपर तमे जेवुं क्लिक करशो एटले तमारी सामे अहींया एक आ टाइपनुं एक आवशे, तो एना पछी तमारे अहींया नीचे जवानुं रहेशे। अने एना पछी जो तमे रिजल्टनी जे प्रिंट छे तमे चेक करवा माँगो छो, तो तमारे अहींया एक ऑप्शन अहींया शो थतुं हशे माय रिजल्टनुं, तो एना पर तमारे अहींया क्लिक करवानुं रहेशे। एना पछी तमे जेवुं एना पर क्लिक करशो एटले तमारी सामे एक आ टाइपनुं डेशबोर्ड आवशे, बराबर छे। तो जे लोकोनुं रिजल्ट आवी गयेलुं छे, एमने प्रिंट करवी छे, तो ए लोकोने अहींया खाली डायरेक्ट सर्च करवानुं रहेशे, तो एमने प्रिंट छे ऑटोमेटिकली तमने अहींया शो थई जशे, अने पछी एमने प्रिंट उपर क्लिक करी अने ए लोको એ જે રિઝલ્ટ છે એની પ્રિન્ટ તમે પીડીએફ રૂપે તમે તમારા મોબાઈલની અંદર સાચવી શકો છો। પણ જે લોકોનું એમનું જે એક્ઝામ જે એની પ્રોબ્લેમ આવ્યો હતો, તો એ લોકોનું રિઝલ્ટ છે તમે અહીંયા જો તમને આ ટાઈપનું અહીંયા આવું શો થતું હોય, ડિપ્લોમા સેમ વન રેગ્યુલર જેમનું શો થતું હોય, એમને જો સર્ચ કરશે તો એમનું કદાચ આવી જશે, નહીંતર તમે અહીંયા હોમ પેજ પર આવવાનું છે, યાની કે હોમ પર આવવાનું છે, અને હોમની અંદર તમે જેવું આવશો એટલે તમને અહીંયા જો તમારું કદાચ થઈ જાય તો, બરાબર છે, 100% નહીં પણ જો કદાચ છે થઈ જાય તો તમારે અહીંયા અમુક લોકોને થઈ ગયું છે એટલા માટે, બરાબર છે, તો તમારે અહીંયા સીપીઆઈ લખેલા તમને શો થશે, રાઈટ। જે લોકોનું રિઝલ્ટ આવ્યું જે વેબસાઇટમાં શો નથી થતું, બરાબર છે, એમના સ્ટુડન્ટ જે બીજું આઈવી પોર્ટલ છે એમાં કંઈક એવું પેલો મેસેજ બતાવે છે, તો અમુક લોકોનો ચાન્સ મળી ગયા છે કે અમુક લોકોનો એમનું રિઝલ્ટ અહીંયા શો થાય છે કે એમને એટલા સીપીઆઈ આવેલા છે, તો એ લોકોનું ધારો કે તમે ચાન્સ આમાં એપ્લાય કરી શકો છો, તમને ચાન્સ મળશે કે ધારો કે તમારો કદાચ થઈ જાય તો તમને શો થશે, નહીંતર પછી જે તમારું આઈવે પોર્ટલ છે તો એમાં તમારે જીટીયુ તરફથી જે કંઈ નવો મેસેજ આવશે અથવા જે પણ તમારે એના રિલેટેડ ન્યૂઝ આવશે હું તમને આપતો રહીશ, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, બરાબર છે। તો હવે આ રીતે તમે જે પ્રિન્ટ છે એ તમે કાઢી શકો છો, પીડીએફ રૂપે સાચવી શકો છો, અને જે લોકોને એ ચાન્સ આમાં તમને મળી શકે કદાચ રિઝલ્ટનો, તમે આમાં એકાઉન્ટ બનાવી, બરાબર છે, અને તમે આમાં જોઈ શકો છો તમારું રિઝલ્ટ, જેમને ચાન્સ મળી જશે તો એ લોકો જોઈ શકશે, અને બાકી જેનું રિઝલ્ટ આવી ગયું છે એ લોકો એમની પ્રિન્ટ પણ કઢાવી શકે છે। તો આગળ જે પણ જે જીટીયુના સમાચાર આવશે જેમને રિઝલ્ટમાં નો ડેટા ફાઉન્ડ બતાવે છે, તો એમને પણ જે જીટીયુ તરફથી જે નવું પણ સર્ક્યુલર આવશે એના રિલેટેડ તો હું તમને માહિતી આપતો રહીશ, માટે ચેનલ પર બને રહેજો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી કરીને જે પણ નવી તાત્કાલિક માહિતી આવશે એવી તમને તાત્કાલિક રીતે મળી જશે। અને જો કંઈ ફરી ડાઉટ છે તો તમે કોમેન્ટ કરી શકો છો, અને તમારે જે રિઝલ્ટની અંદર કેટલા સીપી આવેલા છે તો તમે કોમેન્ટમાં લખી શકો છો। ધારો કે કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, અને ઇન્સ્ટાગ્રામમાં તમે જે બી મોનિટર લખશો એટલે મારું જે એકાઉન્ટ છે આવી જશે ત્યાં, તમે ત્યાં મેસેજ કરી શકો છો, બાકી પર્સનલ મેસેજ કરશો નહીં, જેથી કરીને તમને ઇન્સ્ટાગ્રામમાં તમને ત્યાં તમારો જવાબ મળી જશે।